હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો વિડિયો છે ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમ. સબ્જેક્ટ છે આપણો ગુજરાતી, બરાબર? તો મિત્રો, આજે આપણે ગુજરાતીમાં સ્વર જોવાના છે, હને સ્વર, જેમાં આપણે આગળ અ થી રૂ સુધીના સ્વર આપણે ઉચ્ચાર સાથે શીખેલા હતા, હને અ થી લઈને રૂ સુધીના સ્વર, બરાબર? જેમાં આપણે એને એક્સરસાઇઝ પણ કરી હતી, હને? તો ફરીવાર આપણે અ થી રૂ સુધીના જે સ્વર છે એને ઉચ્ચાર સાથે આપણે પુનરાવર્તન કરી લઈએ, હને? કેમ? કારણ કે આપણે ત્યાર પછીના બીજા સ્વર આપણે જોવાના છે, હને? તો જોઈએ, અ અજગરનો અ, અ અનાનસનો અ, અ અજગરનો અ, અ અનાનસનો અ. ત્યારબાદ છે આ આકાશનો આ, આ આગનો આ, આ આકાશનો આ, આ આગનો આ. ત્યારબાદ છે નાની, તો એનો ઉચ્ચાર કઈ રીતના કરશું? ઈ ઈસ્ત્રીનો ઈ, ઈ ઈમારતનો ઈ, ઈ ઈસ્ત્રીનો ઈ, ઈ ઈમારતનો ઈ. ત્યારબાદ છે મોટી, તો એનો ઉચ્ચાર કઈ રીતના કરશું? ઈ ઈદનો ઈ, ઈ ઈસોનો ઈ, ઈ ઈદનો ઈ, ઈ ઈસોનો ઈ. ત્યારબાદ છે નાનો, તો એનો ઉચ્ચાર કઈ રીતના કરશું? ઉ ઉંદરનો ઉ, ઉ ઉપવનનો ઉ, ઉ ઉંદરનો ઉ, ઉ ઉપવનનો ઉ. ત્યારબાદ છે મોટો, હને? એનો ઉચ્ચાર કઈ રીતના કરશું? ઉ ઊંટનો ઉ, ઉ ઊનનો ઉ, ઉ ઊંટનો ઉ, ઉ ઊનનો ઉ. ત્યારબાદ છે રૂ, તો રૂનો ઉચ્ચાર કઈ રીતના કરશું? રૂ ઋષિનો રૂ, રૂ ઋતુનો રૂ, રૂ ઋષિનો રૂ, રૂ ઋતુનો રૂ. બરાબર મિત્રો? તો અ થી લઈને રૂ સુધીના આપણે સ્વર આગળ શીખ્યા હતા. હવે પછીનો સ્વર કયો આવે છે? તો એ તે આપણી ટેક્સ્ટબુકમાં 6 થી 4 નંબરના પેજ પર તમને દેખાય છે, હા ને? તો એ છે, અને એકમાત્ર એ, તો એનો ઉચ્ચાર કઈ રીતના કરશું? એ એકનો એ, એ એરણનો એ. કઈ રીતના કરશું એનો ઉચ્ચાર? એ એકનો એ, એ એરણનો એ. એટલે રૂ ઋષિનો રૂ પછી આપણે કયો સ્વર આવશે? એ, હા ને? રૂ ઋષિનો રૂ પછી કયો સ્વર આવશે? એ. તો એનો ઉચ્ચાર કઈ રીતના કરવાનો છે? એ એકનો એ, એ એરણનો એ, એ એકનો એ, એ એરણનો એ, એ એકનો એ, એ એરણનો એ. બરાબર? આ રીતે ઉચ્ચાર સાથે બોલતા જઈને આપણી ટેક્સ્ટબુકમાં આપણે 6 થી 4 નંબરના પેજ પણ લખવાનું છે, બરાબર? અને સાથે આપણે જેમ નોટબુકમાં લખતા છે તેમ તમારે નોટબુકમાં પણ લખવાનું છે. સૌ પ્રથમ તમારે અ થી લઈને રૂ સુધી સ્વર 1 ટાઈમ લખવાનું છે. ત્યારબાદ આપણે એ એકનો એ, એ એરણનો એ, જે આપણે ટેક્સ્ટબુકમાં લખવાનું છે, અને સાથે નોટબુકમાં પણ તમારે લખવાનું છે, બરાબર? ચાલો, તો એ તો જોયો, એનો ઉચ્ચાર કઈ રીતના કરવાનો છે? એ એકનો એ, એ એરણનો એ, એ એકનો એ, એ એરણનો એ. બરાબર? હવે ત્યારબાદ જોવાના છે આપણે અઈ. કયો છે? અઈ, અને બે માત્રા અઈ. તો અઈનો ઉચ્ચાર કઈ રીતના કરશું? અઈ ઐરાવટનો અઈ. હાથી જોયો છે ને, જે શણગારેલો હાથી હોય, સરસ મજાનું હાથીને બધું પહેરણ પહેરાવેલું હોય, તો એને શું કહેવાય? ઐરાવત, હા ને? જે આપણી ટેક્સ્ટબુકમાં 6 થી 5 નંબરના પેજ પણ આપેલું છે. જો, અઈ ઐરાવતનું અઈ, અને ઐશ્વર્ય એટલે કે ધન, સોનું ચાંદી સિક્કા એ ધનને ઐશ્વર્ય કહેવાય, હા ને? તો એનો ઉચ્ચાર કઈ રીતના કરશું? અઈ ઐરાવતનો અઈ, અઈ ઐશ્વર્યનો અઈ, હા ને? તમારે શું યાદ રાખવાનું? ઐરાવતનો અઈ. બરાબર? પહેલા કયો સ્વર જોયો? એ, એ એકનો એ, એ એરણનો એ, એ એકનો એ, એ એરણનો એ. બરાબર? તો એ તમારે યાદ રાખવાનું છે. આજે આપણે કયા બે નવા સ્વર જોયા? એ અને અઈ.
ફરી કહું છું, એ નો ઉચ્ચાર કઈ રીતના કરશો? એ એક નો એ એરણ નો એ. ત્યારબાદ અહીં નો ઉચ્ચાર કઈ રીતના કરશો? અહી ઐરાવત નો અહી અહી ઐશ્વર્યા નો અહી. બરાબર, તો આજે આપણે બે નવા સ્વર જોયા છે, તો એ તમારે ટેક્સ્ટબુકમાં પણ લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે. બરાબર, આટલું હોમવર્ક તમારે કરવાનું છે. હા, ઓકે મિત્રો, ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, બીજા નવા સ્વર શીખશું આગળના વિડીયોમાં. થેન્ક યુ.